નમસ્કાર મિત્રો, હું કમલનયન પરમાર, એસોસિએટ પ્રોફેસર શ્રી આરપી અઢડા કોલેજ ઓફ એજ્યુકેશન બોરસદ. મિત્રો, અન્ડરસ્ટેન્ડિંગ સેલ્ફ એટલે કે સ્વની સમજની અંદર આપણે અગાઉ કેટલાક વિડીયો જોયા છે. આજે આપણે આંતરવ્યવહાર વિશ્લેષણ એટલે કે માનવીના માનવી વચ્ચેના સંબંધો છે તેને ઉજાગર કરતું મનોવિશ્લેષણવાદી અને એમડી સાયકાઇટ્રિસ્ટ એરિક બર્નનું ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ એટલે કે આંતરવ્યવહાર વિશ્લેષણ જોઈશું. મિત્રો, કોવિડ 19ની સિચ્યુએશન્સમાંથી આપણે બધા પસાર થઈ ગયા છીએ, ત્યારે માનવી વચ્ચેનું અંતર ઘટતું જાય તેવું બને છે, પરંતુ માનવી માનવીના સંબંધોને ઉજાગર કરતી એક પ્રતિકાત્મક ઘટના આપણા ભારતની અંદર જ બની ગઈ. ચાલો પહેલાં એને જોઈએ, એનું વિશ્લેષણ કરીએ અને પછી એરિક બને આપેલો આંતર વ્યવહાર વિશ્લેષણવાદ આપણે સમજીએ. મિત્રો, ભારતના રાજસ્થાનના સીકર જિલ્લાનું એક નાનકડું ગણી શકાય તેવી વસ્તી ધરાવતું પલસારા ગામ લોકડાઉનની સિચ્યુએશન થઈ. આ પરિસ્થિતિની અંદર ત્યાં 54 જેટલા આંધ્રપ્રદેશ, યુપી, મધ્યપ્રદેશ અને હરિયાણાના કેટલાક મજૂરો ત્યાં રોકાઈ ગયા અથવા તો ત્યાં એમને રોકાવું પડ્યું. હવે પરિસ્થિતિ એવી હતી કે તેઓ એમના વતનમાં જઈ શકે તેમ નહોતા. પરંતુ મિત્રો, જોવા જેવી વાત એ છે કે ગામના લોકોએ એમને ત્યાં આશરો આપ્યો, શાળાની અંદર તેમને રોક્યા અને તેમની પાલનની જવાબદારી આ લોકડાઉન પૂરું ન થાય ત્યાં સુધી ગામના લોકોએ ઉપાડી લીધી. તેમને ત્યાં સુવા માટેની વ્યવસ્થા કરી આપી, શાળાના ઓરડાઓની અંદર તેમને રોક્યા, એમને જોઈતી વસ્તુઓ આપી, એમને બે ટાઈમ જમવાનું ગામના દરેક લોકોએ વહેંચી લીધું. હવે લોકડાઉનનો સમય પૂરો થવા આવ્યો, તે દરમિયાન, હું પ્રથમ લોકડાઉન સમયની વાત કરું છું, તે દરમિયાન આ લોકોને એટલે કે જે પરપ્રાંતિય મજૂર હતા એમને લાગ્યું કે ગામના લોકો ખરેખર આપણને આટલું બધું સેવા કરે છે, આટલી બધી ચાકરી કરે છે અને આપણને આવી પરિસ્થિતિની અંદર કંઈ પણ આપણી પાસેથી અપેક્ષા રાખ્યા વગર આપણને સ્વીકાર્યા તો ચોક્કસ આપણે પણ એમને પાછું કંઈક આપવું જોઈએ. પૂરું થવાનો સમય હતો, તે સમયે ગામના લોકોને કહ્યું કે જુઓ, અમે જ્યાં રહીએ છીએ એ શાળા જ્યાં વિદ્યાર્થીઓ નાના ભૂલકાઓ ભણે છે, આ શાળાને અમારે નવી બનાવી દેવી છે, શાળાને અમારે એક નવું રૂપ આપવું છે. એમણે લિસ્ટ કરેલું હતું, એમાં કેટલીક બાબતોની જરૂર એમને હતી, એ સામાન જો તમે અમને મંગાવી આપો તો શાળાને અમે પહેલાં જેવી એકદમ નવી નવી ચકચકિત કરી દઈશું. તરત જ ગામના લોકોએ સામાન મંગાવી આપ્યો. હવે મિત્રો, તેમાં મજૂરો હતા, કડિયા હતા, કાર્પેન્ટર્સ, સુથાર હતા અને નાનું પરચુરણ કામ કરતા, રંગરોગન કરતા લોકો પણ હતા. આ બધાએ શાળાને એક નવું રૂપ આપ્યું અને ગામના લોકોને જે સુંદર મજાની સારી બાબતો ગામના લોકોએ એમની તરફ અજમાવી હતી એ એમણે એમને પાછી આપી. મિત્રો, માનવીય સંબંધો છે એ ક્યાંય અટકતા નથી, ક્યાંય બગડતા નથી, માણસ માણસ વચ્ચેનો સંબંધ અતૂટ રહે છે. એટલે તો કહેવાય છે ને, ઇફ યુ સ્પ્રેડ ધ ગુડનેસ ઇન ધ વર્લ્ડ ઇટ વિલ કમ્સ ટુ યુ. જો આપણામાં અચ્છાઈ હશે, સારી બાબતો હશે અને આપણે જો એને વહેંચીશું તો ચોક્કસ આપણા સુધી પાછી આવશે. આ જ વાત લઈ અને આંતરવ્યવહાર વિશ્લેષણ એ એરિક બર્ન રજૂ કરે છે. સુંદર મજાનું વાક્ય લખ્યું છે, લવ યોર સેલ્ફ, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ સ્ટે પોઝિટિવ. કોવિડ 19ની પરિસ્થિતિની અંદર બી પોઝિટિવની વાત છે, આપણે હકારાત્મક રહેવાની વાત છે. ખરેખર તો કોવિડ 19 પોઝિટિવની બાબતની અંદર આપણે નેગેટિવ રહેવાનું છે, પરંતુ મિત્રો, હું સંબંધોની વાત કરું છું. TA ટ્રાન્ઝેક્શન એનાલિસિસ એ શું દર્શાવે છે? ખરેખર વિચારો, આપણે દરેક સમયે જેવું વિચારીએ છીએ
તેવો વ્યવહાર કરીએ છીએ ખરા? તો જવાબ આવશે હા અથવા તો ના. ઉદાહરણ તરીકે આપણા ઘરે કોઈ એવી એક વ્યક્તિ આવે છે કે જે વ્યક્તિ આપણને મંજૂર નથી, પરંતુ આપણા સંબંધીઓ સાથે આવે છે, તો એ વ્યક્તિને આપણે સ્વીકારીએ છીએ અને તેની સાથે વાર્તાલાપ પણ કરીએ છીએ. ખરેખર આપણે અંદર જેવા હોઈએ છીએ તેવા બહાર પ્રગટ થતા નથી, અને ઘણી વખત અંદર ન હોઈએ તેના કરતાં જુદી રીતે બહાર પ્રગટ થઈએ છીએ. તો આવું કેમ છે એનું વિશ્લેષણ એરિક બને રજૂ કર્યું છે. એરિક બનની વાત કરું તો કેનેડાના એક એમડી સાયકાયટ્રિસ્ટ છે. તેમણે સૌ પ્રથમ આપણે દર્શાવું ટ્રાન્ઝેક્શન એનાલિસિસ નામનું પુસ્તક લખ્યું અને વ્યક્તિઓના સંબંધોનો અભ્યાસ કર્યો. મિત્રો, શબ્દો, શરીરની ભાષા અને ચહેરાના હાવભાવનું એકબીજા સાથેના વ્યવહારની અંદર મહત્વ રહેલું છે. એરિક બને અભ્યાસ કરતા કરતા એક મજાનું પુસ્તક લખ્યું અને મિત્રો વાંચવા જેવું છે, ગેમ્સ પીપલ પ્લે, જેમાં એમણે માનવ સંબંધોનું ચિત્રાંકન રજૂ કર્યું છે. માનવ સંબંધો કેવા છે, કેવી રીતે વર્તે છે, જો પુસ્તકનું મુખપૃષ્ઠ જોઈએ એ કંઈક આવા પ્રકારનું છે. ગેમ્સ પીપલ પ્લે બાય એરિક બન. હવે માનવીના પસંદિત ખ્યાલો અને સંબંધો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે તેનું વિશ્લેષણ કરવું, એટલે કે આંતરવ્યવહાર વિશ્લેષણ. મિત્રો, એરિક બર્ન રજૂ કરેલા છે અહીંયા. આપણે માનવ વ્યવહાર વિશ્લેષણના ચાર્ટ પણ જોવાના છીએ. પ્રથમ ચાર્ટ અહીંયા દર્શાવેલો છે. એરિક બને જ્યારે આંતરવ્યવહાર વિશ્લેષણ રજૂ કર્યું ત્યારે ત્રણ બાબતોને મહત્વ આપી અને આપણા માટે અહીંયા પી ફોર પેરેન્ટ, માતા પિતા, એ ફોર એડલ્ટ, એટલે કે કોઈ વડીલ વ્યક્તિ અથવા પુખ્ત વ્યક્તિ, અને સી ફોર ચાઇલ્ડ, આ ત્રણેયના એકબીજા સાથેના સંબંધો કે અથવા તો વર્તન અથવા તો વિચારની આપ લે એ પી, એ અને સી તરીકે એમણે દર્શાવ્યા છે. ઉદાહરણ સ્વરૂપે લઈએ, દાખલા તરીકે ત્રણ બાળકો નદીની રેતમાં રમે છે અથવા દરિયાની રેતમાં રમે છે. આ ત્રણેય બાળકો અલગ અલગ પ્રકારનું વર્તન કરે છે. હવે અલગ વર્તન કેમ હોય છે? આપણે કહીએ છીએ ને કે બાળક કેવું બને છે, તો જેવો એનો ઉછેર કરીએ છીએ તેવું બાળક બને છે. પણ જોઈએ, બાળક રેતીમાં રમતું એક બાળક છે એ રમવાનો આનંદ કરે છે. બીજું બાળક છે એ રેતીમાંથી મહેલ તોડવાનો પ્રયત્ન કરે છે. ત્રીજું બાળક છે એ રેતીમાંથી બનાવેલો મહેલ છે એ બરાબર બનતો નથી, એટલે રેતી પોતાના પર ઉછાળે છે. હવે અહીંયા જુઓ, આ ત્રણેય પરિસ્થિતિની અંદર પેરેન્ટનો રોલ છે, માતા પિતા જો મુક્ત હશે, મુક્ત મનવાળા હશે, મુક્ત વાતાવરણ સર્જતા હશે, તો બાળકની એના પર અસર હશે અને એ બાળક એ મુક્ત મનવાળું બાળક હશે. મહેલ બની ગયા બાદ એમ કહેશે કે અરે વાહ, કેટલો મારો સુંદર મહેલ છે, પોઝિટિવ થિંકિંગ કરતું હશે. બીજું, જેમના માતા પિતા કે પુખ્ત વયના વ્યક્તિઓ એના પર નિયંત્રણ લાગતા હશે અને મધ્યમ પ્રકારનું હશે, તો એ બાળક એવું કહેશે કે મારા કપડા ગંદા થઈ ગયા. જો એ બાળક પર વધારે પડતું નિયંત્રણ લગાતું હશે તો એ બાળક એની પ્રતિકાત્મક પ્રતિક્રિયા રજૂ કરશે અને કહેશે
કોઈના પર રેતી નાખશે, પોતાના પર રેતી નાખશે અને એવું વિચારશે કે ખરેખર આ મારા બસની વાત નથી. આમ બાળક જેવું બને છે તેના ઉછેર પર માતા પિતા એડલ્ટ એટલે કે પુખ્તવયની વ્યક્તિની અસર જોવા મળે છે. હવે આ ટ્રાન્ઝેક્શન તો પ્રત્યક્ષ નથી થયું, પરોક્ષ થયું છે, આંતરવ્યવહાર જાણે અજાણે થયો હશે, પરંતુ બાળકના મનની અંદર મગજની અંદર આ બાબત ઘર કરી જાય છે. આવા જ પ્રકારના વિશ્લેષણ જેને આંતરવ્યવહાર વિશ્લેષણ કહ્યા તે એરિક બન એ રજૂ કરેલા છે. બીજું ઉદાહરણ સમજીએ. આપણે ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા છીએ અથવા તો એક સાથે મળીને ઘરમાં આપણે જમીએ છીએ. બેઠા છીએ એ જગ્યાએ નાનું બાળક પણ છે, એડલ્ટ વ્યક્તિ પણ છે અને માતા પિતા પણ છે. હવે અહીંયા ડાઇનિંગ ટેબલ પર થતી વાતચીતની અંદર બાળકને કોઈ વસ્તુ ભાવતી નથી. દાખલા તરીકે રીંગણનું શાક બનાવ્યું છે તો બાળક કહેશે મને રીંગણ ભાવતા નથી. બીજું એક બાળક એવું કહે છે કે મારા માતા પિતા જેમ કહે છે તેમ હું કરીશ. અને ત્રીજું બાળક એમ કહે છે કે રીંગણ ખાવાથી તો એમાંથી કાર્બોદિત પદાર્થો મળે છે અને વિટામિન્સ મળે છે. તો ત્રણેય બાળકનું જો તમે વર્તનનું જો તમે અર્થઘટન કરો અને વિશ્લેષણ કરો તો એ મુક્ત મનવાળો, ક્યાંક નિયંત્રિત અને ક્યાંક બળવાખોર બાળક જોવા મળે છે. એટલે કે પેરેન્ટ્સ અહીંયા ચાર જોશો તમે તો પેરેન્ટનું તીર છે એ બંને દિશામાં ચાઇલ્ડ સાથે દર્શાવેલું છે, એડલ્ટનું એડલ્ટ સાથે દર્શાવેલું છે. એટલે અહીં એવું સૂચવે છે કે માતા પિતાના વ્યવહાર બાળક સાથે હોવો જોઈએ, બાળકનો વ્યવહાર માતા પિતા સાથે હોવો જોઈએ, તો એ હકારાત્મક બાબત છે. અને આ જ બાબત એ એરિક બન આંતરવ્યવહાર વિશ્લેષણની અંદર ખૂબ સારી રીતે સમજાવે છે. આંતરવ્યવહાર વિશ્લેષણ જોતા એક સુંદર વાત કરો અને એક બીજો ચાર્ટ આપણે સાથે સમજીએ કે પરિસ્થિતિજન્ય બાળક કેવું માતા પિતા સાથે અથવા માતા પિતા બાળક સાથે કેવું વર્તન કરતા હશે અને માતા પિતા કેવા હશે. પણ એ પહેલા ચાર વર્ષ પછી એરિક બનના કાર્યથી થોમસ હેરિસ નામના એક મનોવિશ્લેષણવાદી પ્રભાવિત થયા અને એમણે એક ખૂબ જ મજાનું વાંચવા જેવું આઈ એમ ઓકે યુ આર ઓકે પુસ્તક રજૂ કર્યું. મિત્રો દાખલા તરીકે આ એક પરિસ્થિતિ દર્શાવે છે. હવે પરિસ્થિતિ કેવી છે? હું એક ચોકલેટ લાવું છું, હું ચોકલેટ લાવ્યો છું. હવે જોજો હા વિશ્લેષણ, હું ચોકલેટ લાવ્યો છું. ઇટ વોઝ ફોર મી, અથવા એવું સમજીએ ચોકલેટ સારી છે, મારે મારા મિત્રને આપવાની. પરિસ્થિતિ એક, ચોકલેટ સારી છે તને ગમશે. પરિસ્થિતિ નંબર બે, ચોકલેટ સારી છે તને નહીં ગમે. પરિસ્થિતિ નંબર ત્રણ, ચોકલેટ સારી નથી પણ તું ખાઈશ તો ચાલશે. અને પરિસ્થિતિ નંબર ચાર, ચોકલેટ સારી નથી એ તારા માટે નથી. અહીંયા ચારે ચાર પરિસ્થિતિની અંદર ઇફ આઈ એમ ઓકે અથવા હું સારો છું, તમે પણ સારા છો, હું સારો છું, તમે સારા નથી, હું સારો નથી, તમે સારા છો અને હું સારો નથી, તમે પણ સારા નથી. એટલે આઈ એમ ઓકે યુ આર ઓકે, આઈ એમ ઓકે યુ આર નોટ ઓકે, આઈ એમ નોટ ઓકે યુ આર ઓકે એન્ડ આઈ એમ નોટ ઓકે યુ આર નોટ ઓકે. આ ચાર પરિસ્થિતિ જોવા મળે છે. આ ચારે ચાર પરિસ્થિતિએ
એક આંતરવ્યવહાર વિશ્લેષણનું એ શ્રેષ્ઠ ઉદાહરણ છે, જે 1960 ની અંદર થોમસ હેરિસે આ પુસ્તક રજૂ કર્યું. મિત્રો, પુસ્તકની સાથે આપણે આ ચાર્ટ છે એ ચાર્ટ સમજવાનો પ્રયત્ન કરીએ. માતા પિતાના વર્તનનો ચાર્ટ દર્શાવેલો છે, જે એરિક બને રજૂ કર્યો હતો. કોઈ પણ પરિસ્થિતિની અંદર માતા પિતા બાળક સાથે, બાળક માતા પિતા સાથે કેવું વર્તન કરે છે. હવે અહીંયા જોજો કેટલાક સંકેતો બતાવે છે. સીપી કંટ્રોલ પેરેન્ટ, એનપી ન્યુટ્રલ પેરેન્ટ્સ, એસીએલપી અને એનસી આ જુદા જુદા શબ્દો છે. એ શબ્દો બાળકોના અને માતા પિતાના વર્તન ઉપર નિર્ભર છે. એડેપ્ટિવ ચાઇલ્ડ ન્યુટ્રલ અથવા તો નેચરલ ચાઇલ્ડ, જો માતા પિતા કંટ્રોલ પેરેન્ટ હશે અને બાળકને હંમેશા એવું કહેતા હશે કે તારાથી આમ ન થાય, તારાથી આમ ન બોલાય, એટલે કે આપણે જો નકારાત્મક રીતે બાળકને ટ્રીટ કરતા હોઈશું તો એ બાળક પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવાનો પ્રયત્ન કરશે અને જ્યારે તમે એને કોઈ કામ સોંપશો ત્યારે બાળક કહેશે કે માફ કરો, મારાથી એ કામ નહીં થાય. તેવી જ રીતે આ બાજુ નેચરલ માતા પિતા હશે, પ્રકૃતિ સભર વર્તન કરતા હશે બાળક સાથે. બેટા, તું આગળ વધ, તું હકારાત્મક દિશા તરફ જઈ રહ્યો છે, આવા પોઝિટિવ ફીડબેક્સ એમને આપતા હશે તો એ બાળક મુક્ત રહેશે, આનંદિત રહેશે, ચીયરફુલ હંમેશા લાગતું હશે અને એ બાળક એક અદ્ભુત કાર્ય છે એ કાર્ય કરવા તરફ પ્રેરાશે. આમ માતા પિતાનું વર્તન કેવા પ્રકારનું છે તે બાળકના વર્તન પર નિર્ભર રહેલું છે. એટલે કે બાળકનું વર્તન એવા પ્રકારનું થાય છે કે જેવું માતા પિતા એની સાથે વર્તતા હોય છે, જેને મનોવિશ્લેષણ રીતે રજૂ કરવામાં એરિક બનનો ફાળો ખૂબ જ મહત્વનો છે. મિત્રો, જ્યારે થોમસ હેરિસે આ પુસ્તક લખ્યું એ પહેલા થોમસ હેરિસ એરિક બનથી પ્રભાવિત થયા હતા અને એરિક બનના કાર્યથી એમણે આ પુસ્તક લખવાનો, એમનું પુસ્તક લખવાનો પ્રયત્ન કર્યો. આઈ એમ ઓકે, યુ આર ઓકે. પણ ગેમ્સ પીપલ પ્લે પુસ્તક એરિક બને રજૂ કર્યું છે એમાં આવા પ્રકારની ઘરની અંદર સર્જાતી, જાહેર ક્ષેત્રની અંદર સર્જાતી વિવિધ વિમાસણો, વિવિધ એકબીજા સાથેના વ્યવહારો, વિવિધ રીતે સર્જાતી ઉત્તમ બાબતોને મનોમન વિશ્લેષણ કરી અને દર્શાવેલું છે, જેને મનોવિશ્લેષણનો, એરિક બનનો આંતર વ્યવહાર વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આંતર વ્યવહાર વિશ્લેષણ જોતા જોતા હજુ આપણે તેના ફાયદા જોવાના છે અને આંતર વ્યવહાર વિશ્લેષણ છે એનો એક હજુ ચાર્ટ છે, એ ચાર્ટ આપણે થોડી વારમાં જોઈએ. મિત્રો, આંતર વ્યવહાર વિશ્લેષણના ચાર્ટને સમજ્યા ત્યારે માતા પિતા દ્વારા બાળકમાં વર્તન કેવી રીતે ઉતરી આવે છે અને બાળક કેવા પ્રકારનું બને છે તેનો એક ચાર્ટ અહીં રજૂ કરેલો છે. માતા પિતા, બાળક કેવું બાળક બને છે તે કોણ ભાગ ભજવે છે, તો અગાઉના ચાર્ટમાં પણ આપણે જોયું હતું. એલપી મીન્સ લિટલ પ્રોફેસર, એટલે કે વ્યક્તિની અંદર રહેલી શીખવાની જે ક્ષમતા છે, વૃત્તિ છે, તેને એલપી તરીકે અહીંયા નવાજ્યું છે. આ બાજુ મુક્ત વાતાવરણ, બાળક માતા પિતા, બાળક કેવું બને છે
એને સમજીએ. જો માતા પિતા બાળકો પર વધુ નિયંત્રણ લાદતા હશે, એક ઉદાહરણ આપું. ઘરની અંદર જો કોઈ વ્યક્તિ અને માતા પિતામાંથી પિતા જો ધૂમ્રપાન કરતા હશે, બે બાળકો હશે, તો બે બાળકો પર આવા પ્રકારની અસર જોવા મળે. એક, પહેલું બાળક એમ વિચારે કે મારા માતા પિતા ધૂમ્રપાન કરે છે, આટલી બધી પાયમાલી થઈ, મારે કરવું જોઈએ નહીં. બીજું એવું વિચારે છે કે માતા પિતા કરે છે, આપણે કરવું જ જોઈએ, એ કરે છે કશું થતું નથી તો આપણે એને અનુસરવું જોઈએ. આમ બે પ્રકારનું વિરોધાભાસ છે એ અહીં જોવા મળે છે. જેમ માતા પિતા વર્તન નિયંત્રિત હોય તો બાળક કો તો વિનય બનવાની સંભાવનાઓ છે, એની વિપરીત અસર થવાની, અને એના જેવી જ અસર થવાની તો બાળક બળવાખોર બનવાની સંભાવના છે. હવે બાળક કેવું લે છે, કેવું ગ્રહણ કરે છે એ એના પર નિર્ભર છે. બીજી પરિસ્થિતિમાં જોઈએ તો મુક્ત મનવાળા માતા પિતા બાળકને છોડની જેમ ઉછેરતા, જે રીતે પ્રાંગરતો હોય એવી રીતે એને નર્સરિંગ કરતા અને એને જરૂરી બાબતો આપતા, કેટલીક બાબતોની અંદર તેને ટોકતા, બેટા ચોકલેટ ખવાય, પણ વધુ પડતી ચોકલેટ છે તે દાંતને અને શરીરને પણ નુકસાન કરે છે, આવું ઉદાહરણ આપતા માતા પિતા. મુક્ત વાતાવરણ ઘરમાં સર્જતા હોય, સાથે સાથે બાળકનું ધ્યાન પણ રાખતા હોય અને ઉછેર કરતા હોય એવા માતા પિતાનું બાળક મિત્રપૂર્ણ વર્તન કરે તેવી સંભાવનાઓ છે. અને કેટલાક કિસ્સાની અંદર જો એ ચોકલેટ વધી જાય તો જેવી રીતે વધુ પ્રમાણમાં સુગરયુક્ત આહાર લેવામાં આવે તો આપણને મધુપ્રમેહ થવાની શક્યતાઓ વધી જાય છે, તેમ એ સ્વાર્થી પણ બની શકે છે. પરંતુ અહીંયા મહદ અંશે કુદરતી વર્તનવાળું બાળક બનવાની સંભાવના વિશેષ રહેલી છે. એટલે તો એક સુંદર વાક્ય લખ્યું છે, સુંદરતા એ આંતરિક છે. અને મિત્રો, ડેસ્ટિની ઓફ એવરી હ્યુમન બીંગ ઇઝ ડિસાઇડેડ વોટ ગોઝ ઓન ઇનસાઇડ હિઝ સ્કલ વેન કન્ફ્રન્ટેડ બાય વોટ ગોઝ આઉટસાઇડ. બહાર શું આવે છે, કેવી પ્રતિક્રિયા બાળક દર્શાવે છે, તે એના મનમાં ચાલતી મનોમંથન પર આધાર રાખે છે. વિચાર, વાણી અને વર્તન બાળકનું જીવન છે, જીવન સુધારવામાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. તો આમ એરિક બને આંતરવ્યવહાર વિશ્લેષણની અંદર માનવી, એની અંદર પેરેન્ટ, એડલ્ટ અને ચાઇલ્ડ, આ ત્રણેયના આંતરવ્યવહાર વિશ્લેષણ દ્વારા વ્યવહારો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બહુ અદ્ભુત વાત કરી છે. મેં જે પુસ્તકોના ચિત્ર તમને દર્શાવ્યા એ તમામ વાંચવા જેવા છે. ખરેખર જો ટ્રાન્ઝેક્શન એનાલિસિસને આગળ કોઈને જો અભ્યાસ કરવો હોય તે પુસ્તકો ખૂબ જ ઉપયોગી થાય તેમ છે. મિત્રો, ટ્રાન્ઝેક્શન એનાલિસિસની ઉપયોગિતા આપણે જોઈએ તો એક વ્યક્તિ તરીકે, વિદ્યાર્થી તરીકે, માતા પિતા તરીકે, શિક્ષક તરીકે કે વડીલ તરીકે, અને જો બાળક હોય તો બાળક તરીકે, સ્વને ઓળખીને કાર્ય કરવામાં એ મદદરૂપ થાય છે. આપણો સ્વ વધુ મજબૂત બને છે. આંતરવ્યવહાર વિશ્લેષણ જેવી રીતે મનોચિકિત્સક પાસે જઈ અને આપણે માનસિક રોગો દૂર કરી શકીએ છીએ, તેમ આત્મશુદ્ધિ કરી શકીએ છીએ. પરિસ્થિતિને જીવન સાથે સાંકળી શકાય છે. કેટલીક નકારાત્મક પરિસ્થિતિઓ જીવનમાં સર્જાતી હોય તો આ પરિસ્થિતિઓ છે એને દૂર કરવામાં અથવા એવી પરિસ્થિતિની અંદર આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ તે પણ આંતરવ્યવહાર વિશ્લેષણ દ્વારા શીખાય છે. ન ગમતી બાબતોને દૂર કરવી. ધારો કે એક જ પ્રકારનું વર્તન નકારાત્મક રીતે થતું હોય તો એને દૂર કરી અને વિનય બાળક પણ બની શકે છે. હકારાત્મક મૂલ્યોનું સ્થાપન કરવા, આપણામાં પોઝિટિવ થિંકિંગ લાવવા. હું તમને એક બીજા પુસ્તકનો ઉલ્લેખ કરું છું. એડવર્ડ ડી બોનોનું સરસ મજાનું પુસ્તક છે, 6 થિંકિંગ હેડ્સ. તેમાં પણ એમણે
માનવ વ્યવહારના સંબંધો એટલે કે માનવીનો વ્યવહાર એને ખૂબ જ સુંદર રીતે રજૂ કરેલું છે. આ પુસ્તક પણ ખરેખર વાંચવા જેવું છે અને એમાંથી પણ આંતરવ્યવહાર વિશ્લેષણને વર્તમાન સમયની અંદર કેવી રીતે મૂલવવું જોઈએ તે બાબતો રજૂ કરેલી છે. ત્યારબાદ મિત્રો, ભૂતકાળના વ્યવહારોને સુધારવા. બાળકોનું જો વડીલો સાથે માતા પિતા સાથે વર્તન બદલાઈ ગયું હોય તો એને નિયંત્રણમાં લાવી અને બાળકને યોગ્ય દિશામાં લઈ જઈ શકાય છે. વ્યક્તિની સાચી ઓળખ કરવા. ખરેખર ઘણી વખત એવું બનતું હોય છે કે દરેક વ્યક્તિ દરેક વ્યક્તિને ઓળખી શકતી નથી, ત્યારે પોતાનામાં રહેલી ખામીને દૂર કરી અને અન્ય વ્યક્તિના વ્યવહારો કેવી રીતે આપણે ઓળખવા જોઈએ તેની પણ વાત અહીંયા શીખવા મળે છે. માનવીય સંબંધોને વધુ મજબૂત કરવા. જો હું વર્તન મુક્ત વાળું માતા પિતા બનું, અથવા તો હું પિતા અને માતા જે હોય તે બંને મુક્ત મનવાળા બને, તો બાળકનો ઉછેર ખૂબ જ સુંદર રીતે થાય છે અને એ બાળક આગળ જતા પોતાની કારકિર્દી વધુ મજબૂત બનાવે છે. ત્યારબાદ છેલ્લું, સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિઓમાંથી બહાર આવવા. મિત્રો, જીવન હંમેશા સરળતમ હોતું નથી. સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિઓમાંથી પણ આપણે બહાર આવવાનું હોય છે. ત્યારે કોઈકને પૂછવા જવાને બદલે આપણે આપણું જ આંતરવિશ્લેષણ કરીએ તે ચોક્કસ આપણને ખૂબ જ મદદરૂપ નીવડે છે. મિત્રો, આંતરવ્યવહાર વિશ્લેષણ જો આપણા શિક્ષણ વ્યવસાય સાથે મૂલવીએ, તેવું કહેવાય છે કે શિક્ષક એ ઉત્તમ ટીચર મસ્ટ બી અ ગુડ ઓરેટર, સારો વક્તા હોવો જોઈએ. સ્ટુડન્ટ મસ્ટ બી અ ગુડ લિસનર, એટલે કે વિદ્યાર્થી છે એ સારો શ્રવણકાર હોવો જોઈએ. જો નવી બાબતોને આપણે સાથે રાખીએ તો ચોક્કસ ઉત્તમ વિદ્યાર્થી અને ઉત્તમ શિક્ષક બની શકાય છે. પરંતુ મિત્રો, આજના સમયની અંદર ઉત્તમ વિદ્યાર્થી રહેવું એ ખૂબ જ અગત્યનું છે. અંતે એક સુંદર વાક્ય લખ્યું છે, ડેવલપ ક્વોલિટી ટુ લિસન અનસ્પોકન વર્ડ્સ. આંતરવ્યવહાર વિશ્લેષણ આપણને એવું શીખવે છે કે શબ્દોને તો આપણે ઓળખી શકવાના છીએ, શબ્દો તો કાને પડવાના જ છે, એ આંખો બંધ હશે તો પણ પડશે. પરંતુ આંતરવ્યવહાર વિશ્લેષણને વધુ સમજવું હોય અથવા તો એરિક બને રજૂ કરેલી બાબતોને આપણે જ્ઞાત કરવી હોય તો મિત્રો, હંમેશા કોઈના દ્વારા થતું વર્તન, એના ચહેરાના હાવભાવ, એની શરીરની ભાષા દ્વારા વ્યક્ત થાય છે. અને આ શરીરની ભાષા ચહેરા દ્વારા વ્યક્ત થતું, સ્પર્શ દ્વારા વ્યક્ત થતું વર્તન છે, એ વર્તનનું જો વિશ્લેષણ કરીએ તો ચોક્કસ આપણે વ્યક્તિને ઓળખી શકીએ છીએ. તો મિત્રો, આપણું પોતાનું આંતરવ્યવહાર વિશ્લેષણ કરીએ અને વધુ મજબૂત બની સંઘર્ષમય પરિસ્થિતિને ટાળી અને સુંદર જીવન જીવવાનો પ્રયત્ન કરીએ. થેન્ક યુ વેરી મચ. પ્રસ્તુત વિડીયો આપણને ઉપયોગી નીવડશે, શેર કરજો, લાઇક કરજો અને સૂચનો જણાવશો તો વધુ આનંદ થશે. થેન્ક યુ વેરી મચ.